શહેરના સિટીલાઇટ રોડ સ્થિત બેંક ઓફ બરોડાની નજીક આવેલા રિલાયન્સ રિટેલ લિમિટેડ સ્ટોરના સેલ્સ એક્ઝિક્યુટિવે બારોબાર 10 નંગ મોબાઈલ ફોન અને એસેસરીઝ મળી કુલ રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ વેચી દઈ પૈસા જમા નહીં કરી ઠગાઈ આચરી હતી. બનાવ સંદર્ભે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિટીલાઇટ રોડ સ્થિત બેંક ઓફ બરોડાની નજીક શુભ લક્ષ્મી કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 14ના પહેલા માળે આવેલા રિલાયન્સ રિટેલ લિમિટેડ જીઓના સ્ટોરમાં છેલ્લા 2 વર્ષથી સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે અયાઝ અહેમદ અનસુર નોકરી કરતો હતો. અયાઝે તેની નોકરીના સમયગાળા દરમિયાન સ્ટોરમાંથી ઓપ્પો, રેડમી નોટ, વન પ્લસ, વિવો કંપનીના 10 નંગ મોબાઈલ ફોન અને ફોન એસેસરીઝ વગેરે મળી કુલ રૂપિયા 1,31,424નો મુદ્દામાલ વેચી દીધો હતો અને તેનું પેમેન્ટ જમા કરાવ્યું ન હતું. ઓડિટમાં તે અંગેની જાણ થતાં તુરંત કંપનીના એરિયા મેનેજર આબિદ ઇસ્માઇલ કેવલાઈ અયાઝ પાસે તમામ હિસાબની માંગણી કરી હતી, પરંતુ અયાઝે ગોગોળ જવાબ આપ્યા બાદ તમામ પેમેન્ટ ચૂકવી દેવાના વાયદા પર વાયદા કર્યા હતા, પરંતુ હજી સુધી પેમેન્ટ જમા નહીં કરાવતા છેલ્લે સેલ્સ એક્ઝિક્યુટિવે વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.